ભાજપ સરકારના 3 વર્ષ પૂરા થતા વિકાસ કાર્યોની ગાથા રજૂ કરવા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની વેરાવળ આવી પહોંચ્યા હતા ત્યારે સ્મૃતિ ઈરાનીએ મધ્યપ્રદેશમાં થયેલી ખેડૂતોની હત્યા મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સત્તા વગરની કોંગ્રેસ સત્તા માટે ષડયંત્ર કરી રહી છે કોંગ્રેસના નેતાઓ લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પોલીસ અને પ્રશાસનને પ્રહાર કરવા માર્ગદર્શન આપી રહ્યા છે આ સાથે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને ગાંધી પરિવારને આડે હાથ લેતા કહ્યું કે ઉત્તર પ્રદેશના અમેઠીમાં જે ગાંધી પરિવારનો ગઢ ગણાય છે ત્યાં કોંગ્રેસનો સફાયો થયો છે તમામ સીટ કોંગ્રેસ હારી છે અને હિંસક પ્રવૃત્તિ કરવી તે તેની નિરાશાજનક માનસિકતા દર્શાવે છે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્મૃતિ ઈરાની સોમનાથ મહાદેવ મંદિરની સંધ્યા આરતીમાં જોડાયા હતા અને ત્યારબાદ વીઆઈપી ગેસ્ટ હાઉસની ગેલેરીમાંથી ડિજિટલ લાઇટ એન્ડ સાઉન્ડનો શો નિહાળ્યો હતો વધુમાં તેઓ આવતીકાલે અમરેલી તથા કેશોદની મુલાકાત લેશે